નમસ્કાર મિત્રો સ્પેપ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે અઠ્યાવીસમી ડિસેમ્બર અને મંગળવાર મિત્રો ગઈકાલ સવારે આપણે આગાહી કરેલી એ પ્રમાણે કાલે સાંજથી કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ રાતના સમયે મિત્રો ગાજવીજ સાથે પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદ ખાબક્યો હતો મિત્રો આજે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે આજના વિડીયોમાં મિત્રો આપણે લાઈવ જોવાના છીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ આવવાનો છે આ સાથે ધુમ્મસ અને ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે મિત્રો હવામાનનો નકશો સતત બદલાતો રહે છે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર વિડીયો મળતા રહે છે બાજુમાં જે બિલનું નિશાન આવે છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લો અને વિડીયોને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી તે પણ હવામાનની માહિતી બિલકુલ લાઈવ તેમના ફોનમાં જોઈ શકે મિત્રો અઠ્યાવીસમી તારીખે અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો અમદાવાદ સાઈડ સવારે આઠ વાગે વરસાદ ચાલુ છે મિત્રો મેપને ઝૂમ કરીએ તો સ્થળો જોઈ શકો છો કે અમદાવાદ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ પીટલાદ બોડેલી આ બધા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે મિત્રો અઠ્યાવીસમી તારીખે બપોરે બે વાગે અમદાવાદ મહેસાણા દાહોદ કચ્છના ખાવડા જામનગર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે છ વાગ્યા સુધી આ વરસાદ રહેશે જ્યારે છ વાગ્યા પછી ગુજરાતમાં કોઈપણ જાતની વરસાદની શક્યતા નથી મિત્રો ઓગણત્રીસથી ચાર તારીખ સુધી ઠંડીનું જે પ્રમાણ છે ખૂબ જ વધી જશે આ બાજુ મિત્રો ખૂબ જ ઠંડી પડે છે તેના જે પવનો છે ગુજરાતમાં આવશે એટલે ખૂબ જ ઠંડી પડશે પાંચમી તારીખથી પાછી ગુજરાતમાં વરસાદની શક્યતા છે કચ્છથી વરસાદની એન્ટ્રી થાય છે મેપને ઝૂમ કરીએ તો કચ્છના નલિયા બાદલી ખાવડા રાપર લખપત આ બાજુ વરસાદની શક્યતા છે છ તારીખે અને સવારે દસ વાગે પોરબંદર ભાણવડ રાજકોટ ગોંડલ ચોટીલા જુનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ પાલનપુર થરાદ ભાવનગર આ બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અહીંયાથી તમને વિડીયો મળતા રહેશે કે ગુજરાતમાં કયા વિસ્તારમાં અને ક્યાં વરસાદ પડી શકે છે મિત્રો સ્ક્રીન ઉપર તમે વાદળાનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો સવારે આઠ વાગે ગુજરાતમાં વાદળા છવાયેલા છે મેપને આપણે ઝૂમ કરીએ તો સ્થળો તમે જોઈ શકો છો કે લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળા છવાયેલા છે અને ઓગણત્રીસમી તારીખથી ગુજરાતમાં વાદળાની જે તીવ્રતા છે એ ઓછી થઈ જશે પાછા એકત્રીસમી તારીખથી વાદળ છવાનું ચાલુ થઈ જશે સાથે ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળશે મિત્રો કારણ કે વાદળા અને ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળશે બીજી અને ત્રીજી તારીખે ગુજરાતમાં વાદળા નથી જ્યારે ચોથી તારીખથી વાદળા છવાયેલા રહેશે અને માવઠું થવાની પણ આગાહી કરવામાં આવે છે